બનાસકાંઠામાં લંપી બાદ વધુ એક પશુજન્ય રોગ સામે આવ્યો છે ખરવા મોવાસા નામનો જે રોગ છે તે બનાસકાંઠાના થરાદ તાલુકામાં અનેક પશુઓમાં જોવા મળ્યો છે આ રોગમાં જે હોય છે તે ભેંસ જે હોય છે તેના મોઢામાં ચાંદી પડે છે અને ગળામાં સૂજન આવી જાય છે જેના પગલે જે પશુ હોય છે તે પોતાનો ખોરાક લેતું બંધ થઈ જાય છે અને તેનું મૃત્યુ નીપજે છે મોટી સંખ્યામાં થરાદ તાલુકાઓમાં પશુઓને આ ખરવા મોવાસાનો રોગ જોવા મળ્યો છે ત્યારે જેટા ગામમાં પણ આશરે ચારસો જેટલા પશુઓના રોગથી મોત થયા છે ત્યારે ગામના સરપંચ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ગામમાં પશુઓની હાલ શું સ્થિતિ છે આ જે રોગ આવ્યો છે તેને લઈને કેવી સમસ્યા થાય હાલ પશુઓની ડૉક્ટરનું ટ્રીટમેન્ટ ચાલુ રહ્યું છે અને ડૉક્ટરો મારે ગઢ કેન્દ્ર છે ગઢવી સાહેબ છે એ ખૂબ મહેનત કરી રહ્યા છે અને પચીસો જેટલો વેક્સિન આપેલા છે અને અત્યારે ધીમે ધીમે રોગ ધીમો પડી રહ્યો છે પણ હજી સુધી ચાલી રહ્યો છે અત્યાર સુધી આ રોગ જે ખરવામાં રોગ જે છે તેનાથી આપણા ગામમાં કેટલા પશુઓ છે અને આનાથી કેટલા પશુઓના મૃત્યુ આશરે થયા આ જેટાકોમના અંદાજે જ અમારા લગભગ જે એ પોંચો ઘર છે ને અમે અંદાજે જ પોંચ હજારથી બારે પશુઓ છે અને પાંચ હજારને બારે પશુઓ છે અને એમાંથી લગભગ ત્રણસો સાડા ત્રણસોથી ચારસો ઓકડાનો મૃત્યુનો અંકળો અંદાજે અમે કરી રહ્યા છીએ